દહેગામ કોલેજ હોલમાં રાજ્ય કક્ષાના શહેરીજનોની સુખાકારી દિવસની ઉજવણી નિમિત્તે જયેશ રાદરિયાના અધ્યક્ષસ્થાને દહેગામ કોલેજ હોલ ખાતે નગરપાલિકાનો સર્વાંગી વિકાસ માટે 1000 કરોડના ચેક વિતરણ તથા ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ કોલેજ હોલમાં આજે રાજ્ય કક્ષાના જનસુખાકારી દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દહેગામ કોલેજ હોલમાં રાખવામાં આવ્યો હતો. તેમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સર્વાંગી વિકાસ માટે રૂપિયા 1000 કરોડના ચેક વિતરણ તથા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન ગુજરાતના મંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયું. તેમાં મુખ્ય મહેમાન તરીકે અન્ન પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા તથા દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર આર્યન, ગાંધીનગર જિલ્લાના ભાજપ પ્રમુખ અનિલ પટેલ, પ્રાંત અધિકારી મામલતદાર જેએમ શાહ, ચીફ ઓફિસર રુદેશ રુદડ, નગરપાલિકા પ્રમુખ પિનાકીબેન શાહ તથા નરેશભાઈ નગરપાલિકા તેમજ નાયબ મામલતદાર ભમરસિંહ ચાવડા, નાયબ મામલતદાર નિલેશભાઈ દેસાઈ, નાયબ મામલતદાર જેસી રાવલ, દહેગામ નગરપાલિકાનો સ્ટાફ તેમજ ભાજપના અગ્રણી આગેવાનો અને તમામ સરકારી કર્મચારીઓ તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા. આ કાર્યક્રમમાં દહેગામ નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી 17 જગ્યાએ પેવર બ્લોક, સીસી રોડ, પાણીની લાઇન, પથ્થર ફિક્સિંગ, આરસીસી કનેક્શન, 1.45 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂગર્ભ ગટર પાણીનું શુદ્ધિકરણ માટે શહેરી વિકાસ વિભાગ હસ્તકની સ્વર્ણિમ જયંતી મહામંત્રી શહેર વિકાસ યોજના હેઠળ ₹12.54 કરોડના ખર્ચે 7.60 MLDનું સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ છે, જેનું લોકાર્પણ કરી STPનો મહત્તમ લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને નગરપાલિકા દ્વારા કુલ 43 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા તે લાભાર્થીઓને 3.50 હજારની સહાય આપવામાં આવી, એમ જેઓ તેઓને કંપની સર્ટિફિકેટ સાથે તેમના આવાસો સુપ્રત કરી લોકાર્પણ કામગીરી કરવામાં આવી. અને આજના પ્રસંગે દહેગામના ધારાસભ્ય તેમજ માનનીય મંત્રી અને ગાંધીનગર જિલ્લાના ભાજપ પ્રમુખે પ્રાસંગિક પ્રવચનો આપીને સરકાર 5 વર્ષના સરકારની કામગીરીને બિરદાવીને પ્રજાજનોને વિશેષ લાભ મળે અને વિવિધ યોજનાઓનો ગુજરાતની પ્રજાને સારો એવો લાભ મળે, સરકારની નવી નવી યોજનાઓથી ગ્રામ્ય જનતાને સુખાકારી માટે સરકારે સારી યોજનાઓ બનાવી છે તેથી રજૂઆતો લાભાર્થીઓ દ્વારા જાણવા મળી હતી. તેમજ મંત્રી અને ધારાસભ્ય અને મહેમાનોના હસ્તે આવાસ યોજના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા, તેથી લાભાર્થીઓ પણ ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અને આજના કાર્યક્રમમાં દહેગામના PI દ્વારા કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને જનસેવાના કાર્યક્રમમાં ભાજપ સરકાર અગ્રતા ક્રમ ધરાવે છે તેવી માહિતી સાંપડી હતી. આ પ્રસંગને અનુરૂપ દહેગામ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના સરકારના વિકાસના કામોની ઓનલાઈન માહિતી સાંભળી હતી. આ કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ તેમજ નરેશભાઈ અને તેમના સરકારી સ્ટાફ ખડે પગે ઊભા રહીને ખૂબ જ સારું આયોજન જોવા મળ્યું હતું અને છેલ્લે આભારવિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.